નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હસમુખભાઈ પટેલ, સેજ સીએમ હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી સ્કૂલ ગાંધીનગર વતી ગુજરાતી વિષય ધોરણ 10 કાવ્ય 11 શિકારીને ભાગ બીજો પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોના માધ્યમથી કરી રહ્યા છીએ. ચલો મિત્રો આગળ વધીએ છીએ. એ પહેલાં શિક્ષણને સમર્પિત અમારી યશસર ગુજરાતી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ કરી ન હોય તો કરવા વિનંતી છે. શિકારીને કાવ્યના કવિનું નામ જણાવો. મિત્રો, વિનોદ જોશી, અશોક ચાવડા, સુરશીસિંહ ગોહિલ, મહેન્દ્રસિંહ પરમાર. સુરશીસિંહ ગોહિલ શિકારી કાવ્યના કવિ છે. મિત્રો, સુરશીસિંહ ગોહિલનું ઉપનામ જણાવો. કલાપી, કેકારાવ, બેદિલ, મરીચ. તો કલાપી. સુરશીસિંહ ગોહિલના પિતાનું નામ જણાવો. મહેન્દ્રસિંહ ગોહિલ, વીરસિંહ ગોહિલ, તારકસિંહ ગોહિલ, તખતસિંહ ગોહિલ. મિત્રો વિચારીને જવાબ આપજો. તખતસિંહ ગોહિલ. સુરશીસિંહ ગોહિલનું જન્મસ્થળ જણાવો. બોટાદ, લાઠી, ખંભાત, ભાવનગર. લાઠી. શિકારીને કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. ગીત, સોનેટ, ઉર્મી કાવ્ય, ગઝલ. ઉર્મી કાવ્ય. મિત્રો શિકારીને કાવ્ય કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે? રખડોનો કાગળ, કલાપીનો કેકારાવ, સુદામા દીઠી દ્વારામતી, ચાલર વાગે જૂઠડી. કલાપીનો કેકારાવ. સમગ્ર વિશ્વ કોનો આશ્રમ છે? સંતનો, પ્રકૃતિનો, કુદરતનો, પ્રાણીઓનો. સંતનો. પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે? પંખીનો શિકાર કરવાનો, પંખી માટે પરબ બનાવવાનો, પંખી માટે ચબૂતરો બનાવવાનો, પંખીના ગીતો સાંભળવાનો. પંખીના ગીતો સાંભળવાનો. સૌંદર્ય પામવા માટે શેની જરૂર છે? પંખીને સુંદરતા માણવાની, પક્ષીને ચણ નાખવાની, સૌંદર્ય દ્રષ્ટિ કેળવવાની, સૌંદર્યવાન બનવાનો. સૌંદર્ય દ્રષ્ટિ કેળવવાની. બધે આદ્રતા સાઈ તેમાં કંઈ ભળવું ભલું એટલે શું? બધે જ ભીનાશ રાખવી, લાગણીની ભીનાશ રાખવી, બધા જ પ્રત્યે અનુકંપા રાખવી, સામસામે અનુકંપા રાખવી. બધા જ પ્રત્યે અનુકંપા રાખવી. કલાપી કાવ્યમાં કયો સંદેશો આપે છે? સંહાર કરવાનો, કુર્તા આચરવાનો, સંહાર કરવાનો રહેવા દેવાનો, કુર્તા આચરવાનો રહેવા દેવાનો. સંહાર કરવાનો રહેવા દેવાનો સંદેશો આપે છે. સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે? પંખી, ફૂલો, લતા, વેલ, ઝરણામાં, નદી કિનારે, દરિયા કિનારે, જંગલોમાં. પંખી, ફૂલો, લતા, વેલ, ઝરણામાં સૌંદર્ય જોવા મળે છે.
કલાપીની દ્રષ્ટિએ પક્ષી ક્યાં મળશે? માળામાં, પક્ષીના મધુર ગીતમાં, જંગલમાં, ખેતરમાં. પક્ષીના મધુર ગીતમાં. શું કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર મળશે? ઝાડ પાથરવાથી, શિકાર કરવાથી, દાણા નાખવાથી, પાંજરામાં પૂરવાથી. શિકાર કરવાથી. કલાપી કાવ્યમાં યુવાનને શું કરવાની ના પાડે છે? જંગલ કાપવાની, આશ્રમમાં રહેવાની, સંહાર કરવાની, સુંદર બનવાની. સંહાર કરવાની. કયો પ્રભુનો ઉપયોગ છે કે ઉપભોગ છે, સોરી મિત્રો, કયો પ્રભુનો ઉપભોગ છે? પોષવો, પૂજવો, પોષવું અને પૂજવું બંને કે મારવું? પોષવું અને પૂજવું બંને. માનવીને કયું કાર્ય શોભા નથી આપતું? દયા લાવવી, સહાય કરવી, કુરતા આચરવી, લાગણી કરવી. કુરતા આચરવી. કલાપી ક્યાંના રાજવી પરિવારમાં જન્મ્યા હતા? લાઠી, પાવાગઢ, જૂનાગઢ, વડોદરા. લાઠી રાજવી પરિવારમાં. શિકારીને કાવ્ય કયા છંદમાં રચાયેલ છે? મનર છંદ, અનુષ્ટુપ છંદ, શિખવણી છંદ, પૃથ્વી છંદ. અનુષ્ટુપ છંદ. ચલો મિત્રો, આવજો એસ સર ગુજરાતી ચેનલ. હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો મિત્રો, ફરી એક નવા પાઠ સાથે આપણી મુલાકાત થશે. ત્યાં સુધી રજા લઈએ છીએ.